વરણ ઓકે તો આપણે પર્યાવરણનું સોલ્યુશન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર બાવીસ છે ફરી ઉપડિયા તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય જો તમને કોઈ બીજા સોલ્યુશન જોઈએ તો એ પણ મને જરૂરથી જણાવો કે જેથી કરીને તમને એ સોલ્યુશન પણ હું આરામથી આપી શકું ઓકે ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ તો વિડિયો સ્ટાર્ટ કરીએ પહેલો છે અહીંયા પ્રશ્ન નંબર એક કે જેમાં લખેલું છે કે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો જેમાં પેલું છે પૈસા ઓછીના લેવા તો પૈસા ઓછીના લેવા એટલે શું થાય તો આ બધાનું ચાલો હું લેખિત તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જણાવી દઈએ આજે આપણે સોલ્યુશન જોવાના છે ધોરણ પાંચ માટે પર્યાવરણ આસપાસ ફરી પડ્યા પાઠ નંબર બાવીસ ઓકે સ્વાધ્યાય પોથી માટે તો અહીંયા નીચેના શબ્દો સમજાવો પેલું છે એમાં પૈસા ઉછીના લેવા તો કે પોતાના કામ માટે બીજા પાસેથી ઉછીના પાસેથી ઉધાર પૈસા લેવા બીજું છે લોન લોન લેવી એટલે કે બેંક કે અન્ય જગ્યાએથી વ્યાજ સાથે પરત કરવાની શરતે પૈસા લેવા નેક્સ્ટ આગળ જોઈએ સ્થળાંતર કોને કહેવાય તો સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું જેને સ્થળાંતર કહેવાય પછી છે મુકામ મુકામ કોને કહેતો કે મજૂરોને પૈસાની પૈસાની લેવડ દેવડના હિસાબો રાખનાર પ્રતિનિધિ જેને મુક્કા દમ કહેવાય ઓકે તો આ પ્રશ્ન નંબર એક અહીંયા કમ્પ્લીટ હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તો પ્રશ્ન નંબર બે સ્ટાર્ટ કરીએ ચલો તો ક્વેશ્ચન તમારી પાસે ઓલરેડી છે હું અહીંયા ડાયરેક્ટ તમને જવાબ કહીશ હવે આગળનો ક્વેશ્ચન છે શું વરસાદમાં પાણી વગર ખેતી કરી શકાય કેવી રીતે હા વરસાદમાં પાણી વગર ખેતી થઈ શકે છે સિંચાઈની વિવિધ પદ્ધતિઓ દ્વારા જેવી કે કેનાલ ટ્યુબવેલ કૂવા વગેરે દ્વારા સિંચાઈ કરી ખેતી કરી શકાય છે આગળ છે તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો બહાર ગામ જાય છે ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો પ્રાણીઓ પ્રાણીઓ માટે શું વ્યવસ્થા હોય છે તો કે મારા ઘરમાં જ્યારે કોઈ સભ્ય કામથી બહાર જાય છે ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યોની દેખભાળ રાખવા મમ્મી સાથે રહે છે પાલતુ પ્રાણીઓ માટેની ચારાની વ્યવસ્થા કરે છે આગળ કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો કે નોકરીને ધંધાના કારણે સરકારી નોકરીમાં બદલી થવાથી બાળકોના સારા શિક્ષણ માટે ભૂકંપ પૂર વાવાઝોડા જેવી આપત્તિથી બચવા માટે હવે પ્રશ્ન નંબર ચાર જ્યારે તમે લાંબા સમય સુધી શાળામાં જઈ શકો તેમ ન હોય ત્યારે તમારો અભ્યાસ ન બગડે ત્યાં તમે શું કરશો તો કે જ્યારે હું બીમારી કે અન્ય કારણોસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોય ત્યારે મોબાઈલમાં શિક્ષણની વિવિધ એપની મદદથી શિક્ષણ લઈશ હવે જોઈએ પાંચ નંબર તો ઘરના વૃદ્ધ બીમાર હોય અને લોકો નાની ઉંમરના બાળકો કામ ગામ છોડીને જશે પરંતુ કેટલાક ગામમાં જ રહેવા રહેશે આમ કેમ બન્યું તો કે ઘરમાં વૃદ્ધ બીમાર લોકો નાની ઉંમરના બાળકો કામ કરી શકતા ન હોવાથી તેમને સાચવવા ગામમાં અમુક લોકો ગામમાં જ રહે છે આગળ છ નંબર જ્યારે કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે તેમને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે તો કે સ્થળાંતર થતાં પરિવારને ભરણ પોષણ માટે પૈસા ઓછીના લેવા પડે બાળકોને શિક્ષણની ચિંતા કરવી કામની શોધ કરવી રહેવાની વ્યવસ્થા કરવી આ બધી સમસ્યા થાય છે હવે ક્વેશ્ચન નંબર જોઈએ સાત તો અહીંયા ક્વેશ્ચન નંબર સાત છે કે જૂના ગામનું નામ તો કે દાહોદ સ્થળાંતરનું કારણ તો કે મજૂરી કરવા માટે નવા ગામમાં શું ગમ્યું તો કે રહેવાની વ્યવસ્થા માણસનો સહકાર જૂના ગામની વિશેષતા તો કે સૂકી જમીન તેમને સ્થળાંતર દરમિયાન પડેલી મુશ્કેલી જો હોય તો તો કે પોતાનું ગામ છોડીને જવાનું પરિવારોના વડીલોના પ્રશ્ન ઊભો થયો બાળકોને શિક્ષણ પ્રશ્ન ઊભો થયો શરૂઆતના દિવસોમાં કામ મેળવવામાં તકલીફ પડતી હતી તો આ પ્રશ્ન નંબર તમારો બે કમ્પ્લીટ છે હવે પ્રશ્ન નંબર આગળ જોઈએ ત્રણ તો તમને અહીંયા એક ચિત્ર આપેલું છે આ ચિત્ર ઉપરથી આપણે અહીંયા વિડીયો જોઈએ તો અહીંયા છે સ્થળાંતર કરવા પરિવારોએ તેમનું રહેઠાણ ક્યાં બનાવ્યું અને શા માટે તો કે શેરડીના ખેતરની નજીક બનાવ્યું પુરુષો શું કામ કરી રહ્યા છે પુરુષો શેરડી કાપવાનું કામ કરી રહ્યા છે સ્ત્રીઓ શું કામ કરી રહી છે સ્ત્રીઓ શેરડીના ભારા બાંધવાનું કામ કરી રહી છે ચિત્રમાં કયો પાક દર્શાવવામાં આવ્યો છે તો કે ચિત્રમાં શેરડીનો પાક દર્શાવવામાં આવ્યો છે ઓકે તો અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે સોલ્યુશન એટલે કે ચેપ્ટર નંબર છ સોરી ચેપ્ટર નંબર ત્રેવીસ ફરી એકવાર ટોટલ કેટલા ક્વેશ્ચન છે તો કે ટોટલ અહીંયા તમને આપેલા ક્વેશ્ચન બાવીસ નંબરનું ચેપ્ટર છે બાવીસ નંબરના ચેપ્ટરમાં ટોટલ પાર્ટ કેટલા છે તો કે ટોટલ પાર્ટ તમને અહીંયા આપેલા છે તો કે બધા જો આની સિવાય કોઈ સોલ્યુશન જોઈએ તો એ પણ લખી શકો છો ચલો હું સ્લો કરીને સ્ક્રીન કરું છું તમારે શું કરવાનું છે તમારે સ્ક્રીનશોટ પાડીને લખી લેવાનું છે ઓકે તો આપણે પહેલેથી પાછું રિવિઝન કરતા જઈએ ચલો તો અહીંયા છે તમારો સ્વધ્યન પોથીનું સોલ્યુશન ઓકે સ્વા અધ્યન પોથી પર્યાવરણ ધોરણ પાંચ ફરી ઉપડ્યા અને પાઠ નંબર બાવીસ વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઇકનને પણ પ્રેસ કરી દો જેથી કરીને આવા વિડીયો તમને પહેલાં જ મળી રહે આની સિવાય જો તમારે કોઈ બીજા ડાઉટ હોય તો એ પણ મને લખીને જરૂરથી જણાવજો ઓકે તો જેના મદદથી હું તમને આવી જ રીતે બધા પાર્ટના સોલ્યુશન કરાવતી રહીશ તો પ્રશ્ન નંબર એક હતો એ આપણે કન્ટિન્યુ હું અહીંયા સ્ક્રીન સ્ક્રોલ કરું તમારે સ્ક્રીનશોટ પાડીને લખી લેવાના છે પહેલું છે પૈસા ઉછીના લેવા બીજું લોન લેવી ત્રીજું સ્થળાંતર ચોથું મુકા દમ ઓકે હવે આગળ પ્રશ્ન નંબર બે છે પ્રશ્ન નંબર બેમાં અહીંયા તમને થોડા ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન જોવાના છે તો આ ક્વેશ્ચન હતા ડન એક બે અને આ ત્રણ સ્થળાંતરની શું કામ જરૂર પડે એ ઓકે આ ચાર નંબર પાંચ નંબર છ અને સાત નંબર ક્વેશ્ચન તમારી પાસે છે સામેના જવાબ જ લખવાના રહેશે આ પ્રશ્ન નંબર ત્રણ કે જે ચિત્ર આધારે શું કરવાનું હતું ચિત્રના આધારે તમને અહીંયા પાંચ ક્વેશ્ચન આપેલા છે એ પાંચ ક્વેશ્ચનને તમારે લખવાના છે ઓકે તો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો